રજૂ કરાવવાના હુકમના વિરોધમાં આવેદન પત્ર આપી સરકારી એજન્સી દ્વારા કરાવવા માંગ કરાવવામાં આવી છે. માળિયાહાટીના તાલુકાના તાબામાં 68 ગામ આવેલા છે, જે પૈકીના મોટા ભાગના ગામોમાં 30-40 વર્ષથી ગામતળ વસાવવામાં આવેલા નથી. જૂનવાણી વખતના ગામતળ જ આવેલા છે, જે તમામ ગામોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થતા હોવાથી જૂના ગામતળની આજુબાજુમાં ગામ લોકો દ્વારા નવી વસાહતો વસાવેલી છે. માળિયાહાટીના તાલુકાના મોટા ભાગના તમામ ગામોમાં લોકોએ તેમની મૂડી ખર્ચી પોતાના મકાનો બનાવ્યા છે, જે બનાવવામાં આવેલા મકાનોની આકારણી પણ સ્થાનિક ગ્રામ પંચાયતો મારફત કરવામાં આવેલી છે. તેમ છતાં પણ તે મકાનો કાયદેસર કબજામાં હક્કે કરવામાં આવેલા નથી. ગામતળના દબાણોની માહિતી મુજબ ગામતળમાં દબાણ દર કરવામાં આવશે તો મોટા ભાગના ગામોમાં હજારો લોકોની જિંદગીભરની કમાણીથી બનાવેલ મિલકતોને મોટા પાયે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેનાથી માળિયા તાલુકાના તમામ ગામોમાં પરિસ્થિતિ વિકટ બનશે. કોઈ પણ જમીનની માપણી કરી તેમના હદ નિશાન કરવા તે તલાટી મંત્રીના કાર્યક્ષેત્રમાં ન હોય, તેમજ માપણી કરવા માટે જરૂરી રેકોર્ડ પણ સ્થાનિક ગ્રામ પંચાયત કચેરી પાસે ઉપલબ્ધ ન હોવાથી શક્ય નથી. આજ રોજ અમે માળિયા પ્રતિસી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિસી મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારી લેટર કરેલો છે કે 2 દિનની અંદર સુના માપણી કરવી, તેમજ ગામતળની લાગુ ભેણની અંદર જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા. એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી. અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી, કારણ કે હદ નિશાન છે એ કોઈ DLR જ નક્કી કરી શકે. અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવવી પડે છે, તો આ અમે કોઈ વાતે શક્ય નથી. અને અમારો મહત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં 35-40 વર્ષે નવા ગામતળો આપવામાં આવ્યા નથી અને ગામતળને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની આજીવનની આજીવિકા ઊભી કરીને અને રહેણાંક હેતુના જે મકાન બનાવ્યા છે એને આકારણી પણ પંચાયતોએ કરી દીધેલા છે, તો એને કાયમીનો હક આપવો, આ અમારી બધાની લાગણી અને માગણી છે. માળિયાહાટીના તાલુકા તાબાના તમામ ગ્રામ પંચાયતોનો ઉગ્ર વિરોધ હોવાથી ગામતળના દબાણો દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે રોકી તેના બદલે આકારણી કરેલ મિલકતોને તાત્કાલિક ધોરણે કબજા હક્કે કરવા યોગ્ય હુકમ થવા, તેમજ સીમતળની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનના હદ નિશાની કરવાની કામગીરી DILR કચેરી તેમજ અન્ય લાગતી વળગતી કચેરીને આદેશ કરવાની માંગ